નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, દરરોજના ગુજરાત સમાચાર જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઇક કરજો, તેમજ શેર કરજો અને આવો સાથ અને સહકાર પણ આપતા રહેજો. તો હાલ મિત્રો, વાવાઝોડું અને વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર ચોમાસું વહેલું બેસશે કે નહીં અને આ વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદ ખાબકવાની શક્યતા. તો હાલ મિત્રો, હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર રાજ્યની અંદર જ્યારે કાળઝાળ ગરમી પડી રહી છે, એવામાં ગુજરાતની અંદર હવે પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત પણ થવા જઈ રહી છે. આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે આંધી અને પવન સાથે પણ અમુક વિસ્તારોની અંદર પવન ફૂંકાવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સાથે સાથે બીજી બાજુ બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સર્જાશે કે નહીં તેના વિશે પણ મિત્રો, જેમ નવી અપડેટ આવતી જશે એમ અમે તમને જણાવતા રહીશું. તો મિત્રો, બીજી બાજુ કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર પ્રી મોન્સૂનની એક્ટિવિટીની શરૂઆત થયા બાદ ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને આંધી વંતોડની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમ અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે હવામાનની સૌથી મોટી આગાહી અનુસાર 10-14 મે દરમિયાન ભારે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો અમુક અમુક વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ, તો બીજી બાજુ અમુક અંશે છાંટા પણ પડી શકે છે એવું હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. આ સાથે સાથે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાનમાં પણ ઓછે વધારે વધારો ઘટાડો પણ જોવા મળી શકે છે. તો બીજી બાજુ મે અને જૂન માસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ચક્રવાત સાથે પવનનું દબાણ પણ સર્જાવાની શક્યતાઓ રહેલી છે, જેની સમગ્ર નવી અપડેટ જેમ આવશે એમાં અમે તમને જણાવતા રહીશું. આ સાથે સાથે બંગાળની ખાડીની અંદર પણ એક ચક્રવાત સર્જાય એવું પણ હાલ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો બીજી બાજુ 16 મેથી અંદમાન અને નિકોબારના ટાપુ પર ચોમાસાની શરૂઆત થઈ શકે છે એવું પણ હાલ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. અને બીજી બાજુ 24 મેથી લઈને 5 જૂન દરમિયાન રાજ્યના આપણે જો વાત કરીએ તો રોહિણી નક્ષત્રમાં વરસાદ પડવાની પણ હાલ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે અને ચોમાસું જે છે એની વહેલી શરૂઆત થાય એવું પણ હાલ એક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો મિત્રો, વરસાદ તેમજ વાવાઝોડાને લગતી તમામ નવી અપડેટ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મિત્રો, આપ સૌનો ખૂબ ખૂબ આભાર.